ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેના અટલ ઓડિટોરિયમમાં આજે ગુજરાતને પોષણયુક્ત આહાર અભિયાન સહિતના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિજિટલ કાંટા પર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની સુખડી તુલા કરવામાં આવી હતી આ સુખડી તુલા બાદ સુખડીઓના બોક્સ શાળાના ઓછા વજનવાળા કુપોષિત બાળકોને અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ આ સુખડી સગર્ભા મહિલાઓ અને સરહદી હોસ્પિટલની પ્રસુતા વોર્ડમાં દાખલ મહિલાઓને પણ આપવામાં આવશે અને ગુજરાતના બાળકો મહિલાઓ વધુ પોષણયુક્ત આહાર સાથે વધુ સુપોષિત થાય તેવા ઉદ્દેશ્યની સાથે પ્રદેશ પ્રમુખની સુકૃતિ તુલા કરવામાં આવી હતી જ્યારે કોરોનાના કપરાકાળમાં કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલીઓ માટે સર્ટી હોસ્પિટલમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે શહેરની સૌપ્રથમ આઈસીયુ ઓન વેલ વેન અને આરોગ્ય સેવા માટે જરૂરી સાધનો સર્ટી હોસ્પિટલ અને ભાવનગર મહાનગરપાલિકાને ફાળવ્યા હતા મિત્રો રાજ્ય સરકાર અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર દ્વારા સાડી બારસો કરોડ રૂપિયા કુપોષણ માટે આ બજેટમાં ફાળવવામાં આવે છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ દેશમાં કોઈ કુપોષિત બાળક ન રહે એના માટેની ઝુંબેશ ચલાવે છે એના માટેના ખૂબ એમણે યોજનાઓ પણ બનાવી છે આજે એના જ અનુસંધાને જે ભારતીય જનતા પાર્ટીએ પણ એ સંકલ્પ કર્યો છે કે ગુજરાતમાંથી કુપોષિત બાળકોને ત્રણ મહિનામાંથી સુપોષિત કરવા છે અને સુપોષિત અભિયાન ઉપાડ્યું છે એમાં આજે ભાવનગરના ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રીમતી વિભાવીબહેને હમણાંને સુખડીનું વિતરણ બાળકો માટે કર્યું છે ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગર દ્વારા રોજ એમને બાળકો માટે સુખડી વિતરણ કરવા માટે આપવાના છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનું વિતરણ કરવાના છે એ રીતે અનેક યોજનાઓ એની સાથે જોડીને અહીંયા આઈસીયુ ઓન વ્હીલ એને પણ એમણે પોતાના ગ્રાન્ટમાંથી આજે આ ફા ફાળ્યા છે ગ્રાન્ટ ફાળીને એમણે આ વેન અહીંયા ફાળવી છે આઈસીયુને આ વેન ઘણીવાર કોઈકને અરજન્સીમાં ખૂબ મહત્ત્વનું કામ કરશે અને પ્રાથમિક સારવાર જોઈએ એ ઓક્સિજન સહિતની બધી જ સારવાર આઈસીયુમાં જે મળે એટલી સારવાર એને આ વેનમાં મળી જશે પાટણ જિલ્લામાં સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ પાટણ એસીબીએ ટ્રેપને સફળ બનાવી હતી તેમજ સરસ્વતીના દચેલી ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રી અને તેના સાગરિક લાંચ લેતા એસીબીને